Hondurei. Hondurei. I thought somebody can take and give for everybody. Madurai. એટલે માતાજી આપણા માટે ખાસ પ્રસાદ લઈને આવ્યા છે. મીનાક્ષી મંદિરમાંથી ત્યાં માતા છે મીનાક્ષી, અને જુદો જુદો સુંદરેશ શિવજી પણ છે. એટલે મીનાક્ષી અમ્માના અર્ચનામાંથી કુંકુમ અને સુંદરેશ શિવજીની અર્ચનામાંથી ભસ્મ આ પ્રસાદ આવ્યો છે. માટે દરેક જણ પ્રસાદ થતાં કેવી રીતે લેતું જશે? હા, એટલે ભસ્મને અચ્છા કુમકુમ તિરક કરતા કરતા જ એવું થશે. અને ક્યાંક મૂકો આ બાજુ, આમ તો લઈએ જરૂર. મોટો થાય તો કરો ને, તમને વાંધો ના હોય તો. હા, આસ્તે કશ્ચિત અનંત પુણ્ય ફલભુક ધન્યસ્ય માન્ય ભૂમિ. આ ધન્ય મહાપુરુષ આપણને પ્રાપ્ત થયા. દંતો નામનારા જન્મ દુર્લભમ વિવેક ચૂડામણીમાં ભગવાન ભાષ્યકાર મહારાજે કહ્યું, અને આપણા ભાષ્યકાર મહારાજે ઘણું બધું કહ્યું આપણને. સાતમો શિબિર થયો, હજુ આઠમો થશે. વિવેક ચૂડામણી ખબર છે કેટલી વાર સામેજી, મને લાગે ચોથી વાર થઈ રહ્યું છે ખરું. પરમધામમાં અંગ્રેજીમાં ચાલતું હતું, પછી શંકર આશ્રમમાં થયું, અને શિબિરમાં બીજી વાર થયું અમેરિકામાં. સ્વામીજી એ જ બે વખત શિબિરોમાં થયું ને, એટલે કાયાવરણમાં થયું. છેલ્લો શિબિર કાયાવરણ નહીં થયો હતો એ વખત વિવેક ચૂડામણીનો, અમેરિકામાં જુદું. પણ ભારતમાં ચાર થયા એવું મને ધ્યાનમાં છે. ચિના મિશનમાં અંગ્રેજીમાં થયું હતું, હા કદાચ નહીં થયેલું. અને પછી શંકર આશ્રમમાં પાલડી ચાલતું હતું, પછી શિબિર કાયાવરણ થયા હતા, એમાંનો છેલ્લો શિબિર અહીં થયેલો. અને આ વખતે એ વખતે છ શિબિરમાં પૂરું થયું હતું, આ વખતે સાત થઈ ગયા, અને આ આઠમો થશે મને લાગે છે. આઠમો પૂરો નહીં થાય, વચ્ચે ક્યાંક બીજું જોડી રાખવું પડશે એવું મને લાગે છે. પણ આ તો સ્વામીજી મહારાજ છે, એમના હાથમાં પુસ્તક આવે અને ટીકાઓ આવે તો જીવન થઈને પછી સંતો તો ભાવ એ વિસ્તાર પામી જ જાય છે. મને થાય કે વિવેક ચૂડામણી હું કદાચ નહીં ભણાવું, કારણ કે એના શ્લોકોમાં એકને એક જ વસ્તુ હશે તો તમે શું કરી શકો. પણ ઉત્તમ નમૂનો છે કે શું કરી શકાય. સ્વામીજી મહારાજ આ શ્લોકોને શાંતિથી અને પ્રેમથી વિસ્તારપૂર્વક, અને આપણને જ આમાંના ખાસ્સા શ્રોતાઓ તો એના એ જ છે, અને છતાંય બધા સાંભળે છે. પહેલાંના જમાનામાં સ્વામીજી મહારાજ એક દાખલો આપતા હતા, બહુ જ પહેલાંના જમાનામાં, પેલું થિયોસોફિકલ સોસાયટી વખતે. સ્વામીજી એવું કહેતા હતા કે શિક્ષકની ગાડી આગળ ચાલી રહી છે, વિદ્યાર્થી પાછળ એની પોતાની ગાડીમાં હશે. પેલા વિદ્યાર્થીને ઓછું આવડે છે ગાડી ચલાવતા, શિક્ષક ઈચ્છે છે કે પેલા વિદ્યાર્થીને મદદ કરે. એટલે શિક્ષકની ગાડી આગળ ખાડો આવતો હોય તો ઊભી રહે, ધીમી ચાલે, પાછળ લાઇટ કરે, આવું બધું કરે ખરી. પણ શિક્ષક ગમે એટલું ઈચ્છે તો એની ગાડીને પોતાની ગાડી પર ચઢાવીને લઈ જઈ નહીં શકે, એ ખાલી બતાવી શકશે. અને વિદ્યાર્થીએ પોતે પોતાની ગાડી શીખીને પોતાના જોખમે ચલાવવાની રહેશે. એમ સ્વામીજી મહારાજ કેટલો બધો પ્રયત્ન કરે છે, મને નથી લાગતો કે સેંકડો માતાઓ થઈને પણ આ કરી શકે. એટલે માતાને ગુરુની કોઈ સરખામણી જ નથી. પહેલાં સ્પર્શની સાથે ગુરુની સરખામણી કરવા જાય
તો સ્પર્શેત, એ સ્પર્શ તો ખાલી એટલે પેલો સ્પર્શમણી, એ તો માત્ર લોખંડ અને સોનું બનાવશે, સ્પર્શમણી નહીં બનાવે. અને આ ગુરુ મહારાજ એટલે માતાઓ તો સંતાનને જન્મ આપશે અને પાછા જન્મ આપનારા સંતાનો જ બનાવ્યા કરશે. જ્યારે આ જે ગુરુ માતા છે એને ગુરુ જ કહેવાનું ઈચ્છીશું. એ મા બાપ કશું નથી, ગુરુ જ છે. અને એ ગુરુ છે એને માટે રાહ જુએ છે કે આને કેમ કરીને બહાર કાઢો કે પાછો આવે નહીં. એનો એ કેવો મહાન આ પ્રયત્નને ભગીરથ નહીં, બીજો કયું હમણાં સાંભળ્યું હતું કશું, પણ કંઈ મહાન અત્યારે મને નથી ભગીરથ સિવાય કશું યાદ આવતું. પણ અગેન એ ગુરુ પ્રયત્ન છે, આ ગુરુજીનો પ્રયત્ન, ગુરુજીનો જ પ્રયત્ન છે. સ્વામીજી મહારાજ દરેક શિબિરમાં આમ પહેલા ધોરણ કેજી સુધી આવી જાય, હા, પહેલા દિવસે સ્વામીજી મહારાજ પહેલું બાળક જે પહેલી વાર આવ્યો હોય ને એને સંબોધવાનું શરૂ કરે. કારણ કે એ રહી જાય તો શું, એટલે યમરાજા નચિકેતાને પેલું નચિકેતાએ પૂછ્યું એમ પ્રીતે ચિકિત્સા મનુષ્ય, પછી જરાક આગળ જાય ને એ તદ્વૈતત, હા, આ તે પૂછેલું ને આ છે, પાછું એ તદ્વૈતત, પાછું એ તદ્વૈતત, તત વૈ એ તત, તે જે પૂછેલું તે આ છે. તો હવે સ્વામીજી મહારાજ આપણને એક નકશો મૂકી આપે અને પછી સ્વામીજી મહારાજ ચાલવાનું શરૂ કરે. પછી એ બે કલાક ચાલીને એમ કે નકશાનું જે પહેલું સ્થાન હતું, વિરામ સ્થાન કે વિશ્રામ સ્થાન, શિવનું મંદિર, એ આ છે. અને પછી દોઢ કલાક ચાલ્યા પછી એમ કે પછી પેલો એક બગીચાની જગ્યા બતાવી છે ને એ આ છે. અને પછી પોણા ત્રણ કલાક ચાલીને પછી એમ કે વડના ઝાડનું નથી આવતું અંદર, એ આ છે. હવે એ કહે છે, એનો અર્થ એવો કે નકશામાં જોઈ નથી બોલતા, એ ચાલતા જાય છે અને બોલતા જાય છે. અને હું જે પહેલું આરંભ સ્થાન હતું ત્યાં ઊભો હોઉં અને એ કે એ તદ્વૈતત, એ તદ્વૈ, ભાઈ મહારાજ તો આમ જોઈને ચાલે જ છે અને ધારો કે આમ ના જુએ અને હું તો પહેલાં શરૂઆતના સ્થાને ઊભો છું હજુ, અને એક એક આ શિવનું મંદિર અને આ બગીચો અને આ વડનું ઝાડ તો કેમ જોવાનો છું. એટલે સ્વામીજી મહારાજના જે પ્રયત્નો એ નીચે આવે છે પહેલાં ધોરણ સુધી અને પછી પાછા ધ્યાન સુધીને, નિધિધ્યાસન સુધીને, પછી બ્રહ્મજ્ઞાનને, બ્રહ્મજ્ઞાની શિષ્યએ કરેલી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષની સ્તુતિ સુધી લઈ જાય, પછી શિષ્યની સ્થિતિ ગુરુજી કરે, આ બધું કરે. અને આપણે જો હજુ પહેલાં ધોરણ સુધી રહીશું તો કેમ કરીને એ તદ્વૈતને અનુભવી શકીશું. એટલે આપણે એવી ખાતરી આપવાની થાય આપી જ રહ્યા છીએ. અમે આટલા વર્ષોથી આવીએ છીએ તો પહેલી જ ખાતરી છે અને અમે ઘણો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપણે બધાએ એને માટે ખરેખર પ્રયત્ન કરવો પડશે. અવધારણ અનુકૂલો માનસ વ્યાપાર શ્રવણમ, એટલે તાત્પર્ય નિશ્ચય. સો ઉપક્રમ ઉપસંહારાદિભિ ષડ્વિધૈ લિંગૈ સર્વેષાં વેદાંતાનાં એકસ્મિન્ બ્રહ્માત્મૈક્ય અર્થે તાત્પર્ય અવધારણ અનુકૂલો માનસ વ્યાપાર શ્રવણમ. કંઈક ફેરફાર હશે પણ મેં અર્થ તો ગોઠવી કાઢ્યો છે. વેદાંત પરિભાષાની આ છે વ્યાખ્યા મહારાજજીએ કહી હતી પ્રમાણે. તો શ્રવણમાં કાનનું ફંક્શન તો ખરું જ, કારણ કે કાન વગર નહીં સંભળાય, કાનની પાછળ મનની જરૂર ખરી જ, આ બધું તો ખરું જ ખરું, દિશાઓ ઈશ્વર બધાની જરૂર ખરી. પરંતુ અનુકૂલો માનસ વ્યાપાર, એટલે પ્રત્યેક ક્ષણે મારામાં એ ચાલતું જાય. યમભાઈ શ્રવણથી ત્યાં પણ ભાષ્ય ટીકાકારે કહ્યું કે પ્રાર્થના કરે છે અર્થાત એ સતત એ બ્રહ્મ હું છું એ પ્રકારનો નિશ્ચય દૃઢ કરતો જાય છે. એમ અનુકૂલો માનસ વ્યાપાર, અવધારણ અનુકૂલો માનસ વ્યાપાર, એટલે મારા બ્રહ્મત્વના બ્રહ્મ શબ્દનો પ્રત્યય આપણામાં નથી. આપણે કે અનંત થવાનો હરખ નથી, આપણને તો ખાલી આનંદનો જ હરખ છે. પુરુષાર્થ આપણો આનંદ છે, બ્રહ્મ નથી, નારાયણ નથી. અનંતતાને શું કરવી છે, લાંબી લાંબી જન્મે ને મરે નહીં. આપણને ક્યાં રસ છે અનંતતામાં, રસ આનંદમાં છે.
અને એ આનંદ હું છું, તો જ્યાં જ્યાં દુઃખ જન્મે કે દુઃખી જન્મે ત્યાં ત્યાં હું આનંદ છું એ નિશ્ચયને પાછો લાવીને મૂકીએ અને દુઃખને પૂછીએ કે તું ક્યાંથી આવ્યું, અને એને પેલું દુઃખી દુઃખને સત્યતા આપીએ, એટલે શું થયું કે હું દુઃખ આ દુઃખ સાચું છે, હું દુઃખી સાચો છું, અને પછી પેલાય દુઃખ આપ્યું છે એણે આ કારણથી દુઃખ આપ્યું છે, આ બધું ચિંતન તો દુઃખને સાચું માને, સાચું એટલે કે એનામાં દુઃખી કરવાની ક્ષમતા છે, એ સત્યતા થઈ એની. પણ હું એ વિચારના શરૂ કરું કે હું તો દુઃખનું અધિષ્ઠાન પણ નથી, હું તો કશું છું જ નહીં, દુઃખના સંદર્ભમાં દુઃખનો મારી સાથે સંબંધ જ નથી કે સંપર્ક જ નથી, એ સંજોગોમાં હું મને પૂછીશ કે દુઃખ ક્યાંથી આવ્યું. સાથે હું કહું છું કે હું દુઃખ છે આ કે હું દુઃખી છું, પ્રારબ્ધ પ્રમાણે સંજોગો આવશે, વાસના પ્રમાણે એને સુખ કે દુઃખ નામ અપાશે, પણ સુખ એ સહજ તાદાત્મ્યથી આ બધું થશે, નામ વાસનાથી અપાયું, પણ હું દુઃખી છું એ મારો વર્તમાન તત્કાલીન નિશ્ચય છે, તત્કાલીન સિક્કો છે, એને તો નહીં જ મારવા દઉં. શક્ય હોય તો હું ઘટનાઓને કશું નહીં કરી શકું, મારી વાસનાને બદલી શકીશ, શક્ય હોય તો હું સુખ દુઃખના નામ ના આપું, પણ ના શક્ય હોય ને નામ અપાઈ જતું હોય, આમ તો દુઃખ તો થાય એવું જ છે, પણ કંઈ વાંધો નહીં, હું તો દુઃખી નહીં જ થઉં. એટલે હું આગળ ચાલીશ જોડે જોડે, અને તો એતદ્વૈતત કહેશે ત્યારે મને હા ખરી વાત છે, હું પણ જોઈ રહ્યો છું એને, હું માણી રહ્યો છું. એટલે હવે દુઃખની આપણે વર્ષો સુધી શ્રવણ કર્યું, ખબર છે 5 વર્ષથી આવો છો તમે, 10 વર્ષ, અરે હોય હું તો 35 વર્ષથી આવું છું, અને તમે, અરે હું તો ક્યારનો પરમધામનો આવું છું. ભાઈ આવું છું તો કર્યું શું? આપણે આ જો દુઃખને જ ચલાવવું હોય, એની ચર્ચા કરવી હોય, દુઃખ એટલે બીજી જે વસ્તુ હોય તે સંસાર છે અને જપ છે અને શ્રાદ્ધ છે અને પિંડદાન છે, બધું એમાં જ આવી ગયું, એની ચર્ચા કરવી હોય આપણે, તો આપણે આટલા વર્ષના શ્રવણમાં પેલો અવધારણ અનુકૂળ માનસ વ્યાપાર ક્યાં કર્યો? એટલે આપણે હવે જરા KGમાંથી પહેલા ધોરણમાં આવીએ, સ્કૂલ પાસ કરીએ, કોલેજ પાસ કરીએ, નહીં આપણે આગળ, આપણે તો કેટલા સિનિયર છીએ, આપણે બધા જ વિદ્યાર્થીઓ ભાગ્ય જેવા હશે કે પહેલી વાર છેક આવ્યા હોય, અને આપણે અહીં આવ્યા એટલે સાધક થઈ જવું પડે. પેલું તુમડું નિમજ્જન ઈવ, એ ડૂબકા ખાય છે ને પાછું બહાર આવે છે, શેને માટે કે શ્વાસ લઈને પાછું ડૂબકા ખાય, એટલે શિબિરમાં શ્વાસ લેવા આવીએ, જરા ચેન્જ મળી જાય, સરસ મજાની ગંગાજી મળી જાય, અને મંદિરને વાહ કેવી સરસ વસ્તુઓ મળી, જેથી કરીને પાછા જઈને પાછા 11 મહિના અને 20-21 દિવસ નહીં 10 દાડા આટલા 11 મહિના ને 20 દિવસ પાછા આપણે સંસારના આપણા વ્યવહારમાં સ્વસ્થતાથી અને પ્રસન્નતાથી રત રહી શકીએ, એને માટે શ્વાસ ખાવા આવીએ એવી સ્થિતિઓ બી નાશ થાય, આપણે એને ના લાવીએ, આને ત્યાં લઈ જવાનું શરૂ કરીએ, મારા જીવનમાં આ સંસ્કાર આવશે અને મારું જીવન બદલાશે. તો સ્વામીજી મહારાજને પેલું પહેલા ધોરણ સુધી ના આવવું પડે, કંઈ નહીં તો આવશે જ, કશો વાંધો નહીં, પરંતુ આપણે એનો ખૂબ વધારે લાભ લઈ શકીશું. સ્વામીજી મહારાજ, અમે એવું એશ્યોરન્સ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમે હવે આ પ્રશ્ન પૂછો એનો વાંધો નહીં, જન્મે એનો વાંધો છે, પૂછો ના પૂછે કંઈ વસ્તુ નથી, પણ એની એ જ વસ્તુ કેમ જન્મે, હજારો વર્ષોથી આ જ વસ્તુ ચાલ્યા કરે કે મને આનું ખોટું લાગ્યું, આનું અપમાન લાગ્યું, આનું પેલું થયું, તો એ હું નથી, હું એને કહીશ કે તું ક્યાંથી આવ્યું છે, આવું આપણે કરી શકીએ. અને સ્વામીજી મહારાજ પ્રત્યે આપણી અભિવ્યક્તિ ખરેખર તો આવી થાય ને, પ્રયત્ન કરીશું આપણે. વંદે મહાપુરુષોત્તમ ચરણ અરવિંદમ, આપણા મહાપુરુષ આપણા સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં પ્રણામ કરીએ છીએ. અને બેન સાંભળો છો તમે, અને ફૂલની માળા અર્પણ કરીએ. શું બોલીશું? યસૌખ્યાંબુદિલેશલેશતઈમે શક્રાદયો નિર્વૃતાઃ યચ્ચિત્તે નિતરાં પ્રશાંતકલને લબ્ધ્વા મુનિર્નિર્વૃતઃ યસ્મિન નિત્યસુખાંબુધૌ ગલિતધીઃ બ્રહ્મૈવ ન બ્રહ્મવિદઃ યઃ કશ્ચિત્ સ સુરેન્દ્રવંદિતપદો નૂનં મનીષા મમ.
શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. જાહેરમાં જ એક રજા માંગી લઉં, સાંજે એક આપણે ગીત પ્લે કરીશું સરસ સ્વામીજી, એ ભાવની અભિવ્યક્તિના હેતુથી એને રજા હું માગું છું. પ્રણામ સ્વામીજી. અને હવે સૂચના આપે છે સોનલ, કોણ આપે છે ગુરુદક્ષિણા માટે? તો આમથી આવતા જઈને આમથી જતા જઈએ. આ બાજુથી આવે એવું કહું, અને ભાઈઓ બહેનો જુદી જુદી લાઈન હોય છે. એવું એવું થઈ શકે પતિ પત્ની સાથે આવે તો આપણે એક પુસ્તક બંનેને જરા જુદો આપવાનો પ્રયત્ન કરી શકીશું. પતિ પત્ની સાથે આવે આમથી આવતા જે પહેલાં